दर्शक मित्रों नमस्कार, आज अमे आव्या छीए बाबरा में के बाबरा शहर नी अंदर, जेने कहेवाय के फॉर एक्जाम्पल बाबरा शहर नी अंदर तमे आवो राजकोट रोड जे हाईवे रोड छे, तो बाबरा नी अंदर प्रवेश करता नी साथे ज तमे आवो एटले पाटीदार कॉम्प्लेक्स आवे छे, नाना बस स्टेन्ड आवे छे, एमनी सामे मेहुल सेल्स एंड सर्विस नामनी कंपनी जे छे जेमना मालिक श्री ગાંડુભાઈની મુલાકાત લેવા જઈએ છીએ. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ અને આપની જે બિઝનેસનો જે ઇલેક્ટ્રોનિક દુનિયામાં કે ઇલેક્ટ્રિક વસ્તુથી લોકોને જે ઘરે ઘરે આપ આપી રહ્યા છો એ કેમને સંતોષ પ્રાપ્ત થઈ રહ્યો છે, આપનો સારો એવો અનુભવ પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ કંપનીએ 20 વર્ષ પૂર્ણ કર્યા, તો આપની શરૂઆત ક્યાંથી થઈ અને આ બિઝનેસનો આપણે ક્યાંથી વિચાર્યો? ગાંડુભાઈ વીરમભાઈ રાતડિયાના નામની ગાંડુભાઈ નાનપણથી જ વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા. કંઈક નવીન કરવાની ઝંખના તેમનામાં હંમેશા રહેતી. તેમની આ ઝંખનાને ગતિમાન રાખવા માતા પિતાના કઠોર પરિશ્રમ દ્વારા તેમનામાં શિક્ષણ અને સંસ્કારના બીજ રોપાયા. માવતરની આ અસીમ કૃપાથી ગાંડુભાઈને એક જીવન મંત્ર મળ્યો. જે કામ કરો તે કોઈનું ખરાબ કરીને ના કરતા અને હંમેશા સત્યને સાથે રાખીને ચાલજો. નમસ્કાર, ખાસ કરીને તો મારા ગ્રાહક મિત્રોને ખાસ અભિનંદન એને આપવા માંગુ છું કે આજે હું જે આ ક્ષેત્ર ઉપર પહોંચ્યો છું તો એનો શ્રેય એ મારા ગ્રાહક મિત્રો છે. મારું નામ રાતડિયા ગાંડુભાઈ વીરમભાઈ, અમારી જ્ઞાતિ ભરવાડ. એટલે અમારા સમાજની અંદરથી આ અમારે ધંધો કરવો કામ કરવું એક પ્રેરણારૂપ બનતું હોય છે. આજે હું જે ક્ષેત્રની અંદર કામ કરી રહ્યો છું તો ઘણાને એવું થાય છે કે ભાઈ તમે આ કામ કરી શકો. હા, તમે મનની અંદર એક વખત વસ્તુ ઠાણી લો કે ભાઈ આ મારે કરવું છે તો તમે કોઈ પણ વસ્તુ તમે કરી શકો છો. મને ખાસ તમને શરૂઆતની વાત કરું તો 24/3/2003માં મારા કેરિયરની શરૂઆત થઈ છે, જે હું બુધવારીની પુલ ઉપર, જે આપણે બાબરાની અંદર બુધવારી ભરાય, બુધવારીમાં પુલ ઉપર એક રેકડી ઉપર નાનો આમ તો થોડો ઘણો સામાન લઈ અને મારા ધંધાની શરૂઆત કરી. કુકર પ્રાઇમ્બસના સ્પેરપાર્ટ રાખી અને ગેસના ચૂલા રિપેરિંગ કરી અને શરૂઆત કરી. ત્યાંથી મારે એક અમારે નાના મેઇન બજારમાં એક દુકાન છે, ત્યાં દુકાન ભાડે રાખી અને ગેસના ચૂલા રિપેરિંગની શરૂઆત કરી. ધીરે ધીરે ગ્રાહકની માંગ વધતી ગઈ, ચૂલામાંથી કોઈ પણ વસ્તુ કુકર છે કે નવા વસ્તુ જોતું હોય છે કસ્ટમરને, તો એવો વિચાર આવતો છે કે હું લાવું અને ગ્રાહકને દેવરાઈ દઉં. અમારા પણ ગ્રાહકોના એવા સુમેળભર્યા સંબંધને હિસાબે ગ્રાહક કંઈક ને કંઈક નવું માંગે અને કંઈક મને નવું કંઈક કરવાની પ્રેરણા મળતી જાય ગ્રાહકમાંથી, એટલે જેથી કરીને હું વસ્તુ નવું લાવું ગ્રાહકને આપું. એમ કરતાં કરતાં નવા નવા વિચારો આવતા જાય, ગ્રાહકને કઈ વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુને આપણે કઈ રીતે પૂરી કરી શકીએ એ હેતુથી ત્યારેથી મારા મનમાં એવું હતું કે હું વધારેમાં વધારે બાબરાની પબ્લિકને, ખાસ તો રાજકોટ અમદાવાદ સુરત વડોદરા કે અમરેલી ન જવું પડે અથવા મોટા મોલની અંદર ન જવું પડે, મેગા મોલની અંદર ન જવું પડે, એવું હું ક્યારે બાબરાની પબ્લિકને આપી શકી ત્યારથી જ નક્કી કરેલું હતું. એટલે જેથી કરીને અત્યારે હું જે આ વસ્તુ કરી છે ગેસના ચૂલામાંથી ધીરે ધીરે રિપેરિંગની અને ચૂલા નવા વેચવામાં બધી વસ્તુ ધીરે ધીરે આગળ વધતા ગયા અને ત્યારથી પછી ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ, એટલે કે ઘર પહેલાં ફિલ્ટર અને ઘરઘંટી ચાલુ કરી દીધી જે ગ્રાહકની માંગ હતી પ્રમાણે, અને ત્યાર પછી 2008માં મેહુલ સેલ્સ એન્ડ સર્વિસની સ્થાપના થઈ. અને ત્યારે કસ્ટમર નીચે જ્યારે ઘરઘંટી અને ફ્રીજ ફિલ્ટર જોઈએ એટલે કસ્ટમર બીજી વસ્તુ ઇલેક્ટ્રોનિકની બીજી વસ્તુની માંગ કરતા કે ભાઈ અમારે ફ્રીજ લેવું છે ટીવી લેવી છે, ત્યારે બીજાની દુકાનોમાંથી હું દેવડાવતો. પછી ત્યારે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જ વેચીએ અને ગ્રાહકને આપણે સર્વિસ પૂરી પાડીએ તો એ વધારે સારું રહેશે. પછી જેમ જેમ ગ્રાહકની માંગ વધતી ગઈ, ટીવી ફ્રીજ એસી વોશિંગ મશીન ઘરઘંટી, એટલે સ્ટેપ બાય સ્ટેપ ગ્રાહકો મને સારા મળતા ગયા, ગ્રાહકોને હું સંતોષ આપતો ગયો સર્વિસમાં ખાસ, અને એ સર્વિસને એ ગ્રાહકોને સંતોષને મને પોઝિટિવ વ્યક્તિઓ મળતા ગયા. ખાસ મારા વેપારી મિત્રોનો પણ આભાર કે જે મને અત્યાર સુધી જે પણ ક્ષેત્રની અંદર હું આગળ વધ્યો છું એની અંદર મને પોઝિટિવ વ્યક્તિ વધારે મળ્યા છે. 99% એટલે કે 99% મને પોઝિટિવ વ્યક્તિઓ મળ્યા છે, જેથી કરીને હું અત્યારે જે ગ્રોથ કરી રહ્યો છું, જે અત્યારે સ્ટેજ ઉપર જઈ રહ્યો છું, જે અત્યારે સ્ટેજ ઉપર છું હાલ, એનો શ્રેય પણ મારા મિત્રો, મારા વેપારી મિત્રો, સગા સંબંધીઓ
આ બધા કે જેથી કરીને હું આજે એ વ્યક્તિઓ મને પોઝિટિવ વિચાર ન આપ્યો હોય, પોઝિટિવ વર્તન ન કર્યું હોય તો હું આ ન કરી શક્યો, કોઈ પણ નેગેટિવ આવું પોઈન્ટ આવ્યો હોય તો હું ન આ સ્ટેજ ઉપર પહોંચ્યો. બરાબર. એટલે આજે મારી પાસે મેહુલ સેલ્સ એન્ડ સર્વિસ, એમઆઈ સ્ટોર, કોર મોબાઈલની પણ ફ્રેન્ચાઇઝી અમારી પાસે છે, અને ગેસની દુકાન તો અમારી જૂની છે જ. અત્યારે ઇલેક્ટ્રોનિક્સની અંદર એ ટુ ઝેડ વસ્તુ, ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, ઘરઘંટી, ઝીણામાં ઝીણી વસ્તુ, ચમચીથી માંડી અને એ ટુ ઝેડ પ્રોડક્ટ આપણે અહીંયા રાખીએ છીએ, અને ગ્રાહકને સારામાં સારી સર્વિસ દઈ શકાય એવો અમારો હંમેશા હેતુ અને ધ્યેય હોય છે. ગ્રાહકનો સંતોષ જ એ અમારો નફો સાચો છે. એટલે બને શકે ત્યાં સુધી કોઈ પણ ગ્રાહક અમારાથી અસંતુષ્ટ ન રહે, અને બની શકે એટલો અમે અમારા ગ્રાહકને સેટિસ્ફાઈડ જવાબ આપી શકીએ. ગ્રાહકને સારો જવાબ અને સારી સર્વિસ આ બે બહુ મહત્ત્વની વસ્તુ હોય છે. પૈસા ગૌણ વસ્તુ હોય છે, સસ્તું તો આપતા જ હોય છે, પણ એની સાથે સારું એની સાથે વર્તન સારું કરવાનું અને ગ્રાહકની સાથે સારી એની જે માંગ હોય એની કરતાં પણ વધારે સર્વિસ પૂરી પાડી શકીએ. એટલે ગ્રાહકને એક ઈચ્છા હોય છે તો એ પૂરી પાડી આજે એ સ્ટેજ ઉપર પહોંચ્યા છે, તો એનું કારણ પણ ગ્રાહક અમારા મિત્રો છે, એને હિસાબે જ અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ. બિલકુલ, ખૂબ સરસ. ખાસ કરીને જેને કહેવાય કે સેટિસ્ફેક્શન, ગ્રાહક આવે તો એનું લેવું ગમવું, એને સારી વસ્તુ આપવી, તે જે આપણો જે 20 વર્ષનો અનુભવ છે, નિચોડ છે, કે 20 વર્ષ સુધી આપણે એનાલિસિસ કર્યું, મંથન કર્યું કે ગ્રાહકને પહેલાં તો જાણે ખરીદી કરવાની, ખરીદી ટાઈમે કે માનો જે કંપની પાસે શું સ્કીમ છે, ગ્રાહકને તમે શું સવલત આપી શકો છો, તમે જે બોલો છો એ પ્રમાણે મારે વિક્રેતા તરીકે એને માલ આપવાનો છે, એમને સારી ફેસિલિટી આપવાની છે, સારી સર્વિસ આપવાની છે, પછી કસ્ટમરની જે માનો જે સ્કીમ છે, પછી એને હપ્તા સરળ હપ્તે દેવી, કે જે સેટિસ્ફેક્શન છે, એક ત્રિવેણી સંગમ છે કે ખરીદી કરવી, પછી વેચવું અને ગ્રાહકને સંતોષ આપવો, એ જે કડી છે, એ જે આપણે જે જોડાણ કર્યું છે, એક બાબરામાં સારો શોરૂમ બનાવી અને આપણે જે વિશ્વાસ કર્યો છે, તો એમની વિશેષતા શું છે અને આપની સફળતાના ક્યાં કારણો છે? પહેલાં તો મારી સફળતાના કારણો મેં તમને પહેલાં કીધા એમ કે ભાઈ, મારી સફળતાની પાછળ બહુ મોટા જાજા બધા વ્યક્તિઓનો આશીર્વાદ અને ખાસ અમારી સાથે જોડાયેલા ગ્રાહક મિત્રોનો છે. બીજું મારું પ્લસ પોઈન્ટ એક છે કે મારો પરિવાર, અમે સંયુક્ત કુટુંબની અંદર રહીએ છીએ, એટલે જે હું અત્યારે ફિલ્ડની અંદર કામ કરું છું તેમાંથી ખાસ કરીને મારા નાના ભાઈનો સપોર્ટ, મેહુલનો સપોર્ટ મને મળતો ગયો. એ અમે જ્યારે હું કામમાં એ ગેસના ચૂલા રિપેરિંગ કરતો ત્યારે મેં એને એ હીરા ઘસતો હતો, ત્યારે એને મેં મારી સાથે લીધો અને ધીરે ધીરે એનો મને સપોર્ટ મળતો ગયો અને અમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા. એટલે કહેવાય ને કે ભાઈ, બે ભાઈઓની જોડી અને રામલખન કે જોડી, હા, એટલે રામલખન કે જોડી, જો આપ તમારી ભાષામાં, પણ ટૂંકમાં કે મેઇન વસ્તુ છે કે ભાઈ ભાગીદાર કોને કરવો, તો ભાઈથી વિશેષ ભાગીદાર કોઈ હોતો નથી. એટલે ધંધામાં કોઈ પણ હોય તો ભાગીદાર બીજા કરતા હોય છે, પણ ભાઈને ભાગીદાર કરો એટલે ધંધાની અંદર ચાર ચાંદ લાગી જતા હોય છે. એટલે આજે જે કંઈ અમારો મેહુલ સેલ્સ MS, એટલે જે અત્યારે MSનું જે નામ છે, એ ખાસ તો અમારી પરિવારની પણ મારી પાસે એવી છે કે ભાઈ પરિવારની હિસાબે આજે હું આ કામ કરી શકું છું. બાબા પૂજીના આશીર્વાદ, વડીલોના, મારા દાદા દાદીના આશીર્વાદ અને મારો ખાસ પરિવાર, અમે અત્યારે સંયુક્ત કુટુંબની અંદર રહીએ છીએ, તો ઘરના પ્રશ્નો મારી પાસે નાના મોટા આવતા હોય તો એ મારા બાબા પૂજી સંભાળી લેતા હોય છે. ભાઈ અને અમે બે બંને ભાઈઓ ધંધાની અંદર પૂરેપૂરું 100% ઇન્વોલ્વ હોય એટલે ધ્યાન આપી શકતા હોય છે. જે સક્સેસ અમે થઈએ છીએ અત્યારે કોઈપણ ક્ષેત્રની અંદર કોઈપણ કામ કરીએ છીએ, તો એનું રીઝન પણ અમારું પરિવાર છે. કે જો પરિવારમાં એ પરિવારના કારણો, પરિવારના જે ઓલા જે પ્રશ્ન હોય તો એ પરિવાર આપણા બાબા પૂજી સંભાળી લે, એ જઈ આવે ગામ ગમત રહે કે કોઈ પણ જગ્યાએ જવાનું થતું હોય તો જઈ આવતા હોય છે, અને અમે 100% ધંધામાં ધંધ દઈ શકીએ છીએ, જેથી કરીને અમે અત્યારે સક્સેસ છીએ એનું કારણ પણ એ છે. બિલકુલ. પછી આપણી જે સંઘર્ષ ગાથા છે, દાખલા તરીકે આ બુધવારીમાં જે તડકો હોય કે પછી ટાઢ હોય કે ગરમી હોય અને ઘરે ઘરે જઈને આપ જે પ્રોડક્ટ આપતા, તો ગ્રાહકને જે ત્યારે એ સમયની ડિમાન્ડ શું હતી કે ભાઈ આ ગેસનો ચૂલો મને ગમશે કે નહીં ગમે, કે પછી મારી પાસે પૈસા નથી તો એનું શું સોલ્યુશન છે, સારી વસ્તુ આપી તો આપણે ઘરે ઘરે જઈને જે આપણે શરૂઆત કરી કે કયા મનોને આપણે પેટ્રોલ પંપ બનાવો, તો પેટ્રોલ પંપમાં પહેલાં નોકરી કરવી પડે કે ભાઈ કેટલું પેટ્રોલ કે આ છે તે છે, ફોર એક્ઝામ્પલ આપણે, કે પછી ટાંચની બનાવવાનું આપણે પ્રોડક્શન કરવું છે તો એના વિશે જે એનાલિસિસ કરવું, તો આપણે જે 20 વર્ષ પહેલાં જે એનાલિસિસ કર્યું કે ગ્રાહકને કેવી વસ્તુ જોઈએ છે અને કેવું સેટિસ્ફેક્શન જોઈએ છે, તો આપનું જે મનોમંથન છે, આપનો જે પોઝિટિવ વિચારધારા છે, તો એ શું છે? ગ્રાહકને છે ને હંમેશા કંઈક નવું જોતું હોય છે, હર હંમેશ નવું જોતું હોય છે, કંઈક ને કંઈક. માનો દાખલા તરીકે આજે જોવા આવ્યા છે ફ્રીજ આ કલરનું છે, તો એ પછી જ્યારે આવે તો એને નવું કલર જ જોતો હોય અથવા નવું મોડલ જોતું હોય અથવા એની અંદર નવા ફીચર જોતો હોય, તો હર હંમેશા અમે ગ્રાહકને જે નવી સંતોષકારક વસ્તુ એને જોતી છે એ અમે પૂરી પાડીએ છીએ. બીજું રહે સંઘર્ષની વાત, તો હું જ્યારે ડોર ટુ ડોર માર્કેટિંગ કરતો હતો, સેલ્સમેનશીપ નું જે મહત્ત્વની વસ્તુ છે, તો ડોર ટુ ડોર માર્કેટિંગ જે હું કરતો હતો ત્યારે મને ઘણા ખાટા ખોરા અનુભવ થયા.
કે ભાઈ ગ્રાહક આપણે એક ફેરિયાની માફક મેં કામ કરેલું છે, તો જ્યારે ગ્રાહકના ઘરે જઈએ તો ત્યારે આપણે જાજા ભાગે 80% નેગેટિવ મળતા હોય છે કે ભાઈ જવા દે, ભાઈ નથી લેવું, જવા દે વસ્તુ નથી લેવી. પણ છતાં પણ મેં હિંમત ન હારી અને એક સતતથી પ્રયત્ન મેં ચાલુ રાખ્યો, જેથી કરીને આજે એ મને જૂના અનુભવોને અત્યારે મને બહુ જાજી કામ આવે છે કે એટલા બધા નેગેટિવ વિચારો મને વ્યક્તિઓ નથી મળતા કે મને તકલીફ નથી પડતી. અત્યારે હા વીજી પડે છે, એટલે આજે આ સ્ટેજ ઉપર બેસીને પણ હવે જે વસ્તુ છે ગ્રાહકને કેમ વધારે વધારે સંતોષ આપવું, કેમ વધારે વધારે વસ્તુ આપી શકીએ અને કઈ રીતે ગ્રાહકને સંતોષ થાય, એ જ હેતુ મારો અત્યારે છે. આજે મેં આખા શોરૂમની મુલાકાત લીધી તો મને એવું જાણવા મળ્યું કે ભાઈ સારી સારી કંપની, કે વર્લપુલ છે, કે વોલ્ટાસ છે, કે સોની છે, કે પછી પાનાસોનિક છે, કે પછી જેને કહેવાય કે મહારાજા છે, કે પછી સોની ટીવી છે, એ જે ઉચ્ચ કંપની જેને કહેવાય સારી ક્વોલિટી, કે ગ્રાહક અહીંથી લઈને જાય તો 10-12 વર્ષ સુધી એમને એને કંઈ નો ટેન્સ, એવું જે આપ વિચારી છે, સસ્તું ક્યારે સારું હોતું નથી. અને જે ઘરેણું છે, ઘરેણું જેને કે તો એની પૂરી કિંમત ચૂકવી પડે કે 10-12-15 વર્ષ. તો જે આપ ગ્રાહક પાસેથી જે રિવ્યૂ આપે મળ્યા કે ભાઈ તમારે નથી ફ્રીજ લઈ ગયા બહુ મજા આવી, તમારે નથી ટીવી લઈ ગયા એ બહુ મજા આવી, તો જે આપે એમ કે સસ્તું નહીં પણ સારું આપવું, એ માટેની જે આપણી એકાગ્રતા છે. અને કોઈ સારી વસ્તુ લઈ જતી હોય તો ઓછા નફા આપવું, કે પછી એને બજાજ ફાઇનાન્સ ગોઠવી આપવી, કે નાની એવી ગિફ્ટ આપવી, બરાબર છે? તો એ જે આપની વિચારધારા છે અને હજારો ગ્રાહકોનો આપે જે વિશ્વાસ મળ્યો છે, તો શું કહેશો આપ? ગ્રાહકને હંમેશા છે ને 2-3 વસ્તુ પ્લસ પોઈન્ટ એક જોતો હોય છે કે એને ગ્રાહકને સસ્તું ક્યારે આપી શકે, એટલે ત્યારે જ અમે ગ્રાહકને સમજાવી દેતા હોય છે કે ભાઈ સસ્તું ક્યારે સારું હોતું નથી અને સારું ક્યારે સસ્તું નથી હોતું. પણ ત્યારે એમ કહેતા હોય છે કે ભાઈ આપણે સર્વિસે મળી જવી જોઈએ અને સારી વસ્તુ હોવી જોઈએ, આ બે વસ્તુ ઉપર ગ્રાહક ત્યારે છેલ્લે પ્રોફિટ્સ ઉપર આવતા હોય છે. હવે બીજો તમે જે મુદ્દો પૂછો મને કે ભાઈ ગ્રાહકને તમે વિશ્વાસ, તો ગ્રાહકને એક જ વસ્તુ વિશ્વાસ આપતી હશે કે ભાઈ એ કસ્ટમર બીજા કસ્ટમરને પૂછીને જ્યારે આવતા હોય છે ત્યારે રિવ્યૂ જાણીને જ આવતા હોય છે કે ભાઈ મેહુલ સલ્સમાંથી આપણે લીધું છે ને, તો તમારે ચિંતા મુક્ત રહેવાનું છે. કંપની જ્યારે સર્વિસ નથી આપતી, સંજોગો વસાત હમણાં કોરોના કાળમાં હતું તો કોરોના કાળની અંદર કંપની ઘણી ખરી કંપનીએ સર્વિસ બંધ કરી દીધી હતી, એટલે ટૂંકમાં ન જઈ શકાય એવા એના ટેકનિશિયનો પોઝિટિવ હતા એના હિસાબે. તો ત્યારે અમે અમારા ખુદના કારીગરોને અમે મોકલી અને સર્વિસના વોરંટીમાં પ્રોડક્ટ હોય છતાં પણ આપણે આપણા સર્વિસના અમારા માણસો દોડાવી પૈસા દઈ અને ગ્રાહકોને અમે સર્વિસ પૂરી પાડી હતી. કોરોના કાળમાં પણ આપણે સર્વિસ બાકી નથી રાખવા દીધી અને ટૂંકમાં પૂરેપૂરી સર્વિસ ટૂંકમાં ગ્રાહકને આપી હતી. એટલે એ જે વિશ્વાસ ગ્રાહકનો છે, એ જે સંતોષ ગ્રાહકનો છે, આજે અમને એ ફળશ્રુતિ રૂપે કે કહીને કે ભાઈ આંબો વાવ્યા પછીનું જે ફળ મળે, કેરી મળે, એ આજે અમને કેરી ટૂંકમાં મળી રહી છે. એટલે કંઈક ને ક્યાંક ગ્રાહકોને સંતોષ છે, 100% છે. અને અત્યારે એવું નથી હોતું કે ગ્રાહક કોઈ પણ વ્યક્તિ આવે તો તમારી પાસેથી આશા લઈને તો એવી આવ્યો જ હોય છે કે કંપની કરતાં તમે વિશેષ શું આપો છો. ત્યારે અમારી પાસે એક મોટો વિશ્વાસ MS અમારો લોગો જે છે એ TM જગ્યાએ RM એટલે કે રજીસ્ટર થયેલો છે. અને આપણા સૌરાષ્ટ્રની 3-4 શાખાઓ છે જે ISO 9001:2015 સર્ટિફાઈડ ગવર્મેન્ટ એપ્રુવ્ડ સર્ટિફિકેટ હોય એ સર્ટિફિકેટ અમારી પાસે છે.